જગતનો તાત એક પછી અનેક આફતોથી સતત પીડાતો રહે છે. જ્યારે જ્યારે અંતરિયાળ ગામોમાં આવેલી કેનાલોમાં કોઈ ખામી સર્જાય તો ખેડૂતો તેનો ભોગ બને છે અને સિંચાઈ વિભાગ સમારકામની પણ તસ્દી લેતું નથી. ત્યારે હવે દાહોદના નિદંકા પૂર્વ ગામની કેનાલ તૂટી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. દાહોદના ખેડૂતની દયનીય પરિસ્થિતિ. જર્જરિત કેનાલનું નથી થતું સમારકામ. આસપાસના ખેતરોમાં ફરી વળી છે કેનાલનું પાણી. ખેડૂતોની રજૂઆત સામે તંત્રના આંખ આડા કાન. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આંતરિયાળા વિસ્તારમાં આવેલા નિંદકાપુર ગામમાં બનાવેલી સિંચાઈ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. પરંતુ આ કેનાલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે, જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવતા ગાબડાઓમાંથી પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે, જેના કારણે ખેડૂતોના પાકની ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. નિમકા સિંચાઈ તળાવની કેનાલ તળાવથી માંડી અને પાકા રોડ સુધી 2 કિલોમીટર મંજૂર કરવા માટેનો લેટર પેડ સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ઉપર ના લેટર પર લખીને આપેલ છે અને કેનાલ વારંવાર તૂટી જાય છે. એક વખત તૂટી ગઈ ત્યાં અમે મારે ખર્ચે બંધાવી અને આજ દિન સુધી સિંચાઈવાળા એન્જિનિયર કે સુપરવાઇઝર કોઈ સાંભળતા નથી. અમે એવું કહેવા માંગીએ છીએ કે નિમકા 7 વર્ષથી નિમકા પૂર્વ કેનાલ બંધ છે અને અમુક જગ્યાએ તૂટેલી છે, તો વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન લેતું નથી અને તળાવની અંદર પાણી ફૂલ છે. અત્યારે વરસાદની અછત છે. જો કેનાલ રિપેરિંગ થઈ જાય તો ગામને પૂરતા પ્રમાણમાં. નિંદકા પૂર્વ ગામમાં ખેડૂતોની કેટલીક વાર પોતાના ખર્ચે કેનાલ રિપેરિંગ કરી છે, પરંતુ કોરોના કાળમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય બની છે, જેના કારણે હવે ખેડૂતો પોતાના ખર્ચે કેનાલ રિપેરિંગ કરી શકતા નથી. અનેકવાર લેખિતમાં અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી આ મામલે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ સ્થળ ચકાસણી પણ કરવામાં આવી નથી, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોવાથી વારંવાર લોકોનું દોહાણ થઈ રહ્યું છે અને જેથી કરીને વારંવાર રજૂઆત કરવાથી કોઈ કર્મચારી આ સ્થળ ઉપર આવીને કોઈ ધ્યાન ધરતું નથી અને આ વારંવાર આવું થવાથી જો ખેડૂતો આંદોલન કરશે તો જેની જવાબદારી સરકારશ્રીની. નિમકા પૂર્વ ગામે આવેલી સિંચાઈ વિભાગની કેનાલને રિપેરિંગ કરવામાં આવે તો લીંબકા ખેડી અને આસપુરા સહિતના ગામમાં 500થી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં સુતેલા સિંચાઈ વિભાગે ખેડૂતોની વ્યથાનું નિરાકરણ આવે તેમાં કોઈ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. મયુર રાઠોડ, મંદવી ન્યૂઝ, દાહોદ.